અરવલ્લી યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાએ અને દેવ દિવાળી નિમિત્તે હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું શામળાજી યાત્રાધામમાં દેવ દિવાળી નિમિત્તે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા. જેમાં કહેવાય છે કે યાત્રાધામ શામળાજીમાં ભૂત પ્રેત વરગાડ મુક્તિ તેમજ પિતૃઓના મોક્ષ પ્રાપ્તિ માટે આવેલ નાગધરા કુંડમાં હજારો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી અને કાર્તિકી પૂનમે શામળાજીમાં પૂનમનો મેળો પણ ભરાય છે ત્યારે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં કાળિયા ઠાકોરના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમજ યાત્રાધામ શામળાજી અરવલ્લીની ગિરિમાળાઓએ આવેલું એક આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે ત્યારે હજારો ભક્તો દેવ દિવાળી પર ગુજરાત સિવાય આસપાસના રાજ્યોના ભક્તો પણ દર્શનાર્થીઓ દર્શન કરી અને ધન્ય બન્યા હતા. ત્યારે સાંજે શામળિયા ભગવાનનું મેરૈયું પણ વિષ્ણુ મંદિરથી ગામમાં ફેરવ્યું હતું. સાથે સેવાભાવી ઓરણ મિત્ર મંડળ તથા રમેશભાઈ પ્રજાપતિ અણવરપુરા તરફથી દેવ દિવાળી પર્વ પર ચા તથા ગાંઠિયાનું દર્શનાર્થીઓને પ્રસાદ રૂપે આપ્યું હતું અને દેવ દિવાળીના દિને શામળાજી મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. અરવલ્લીની ગિરિમાળાની અંદર શામળાજી એક પવિત્ર સ્થાન છે. અહીંયા કાર્તિકી પૂનમ અને દેવ દિવાળીની અંદર હજારો યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ અહીંયા શામળાજીના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી છે. જ્યારે આપણે અહીંયા હું નાગધરાના કુંડ સાથે ઊભો છું. અહીંયા જે પિતૃદોક્ષ અને માતૃમોક્ષ માટે અનેક પ્રકારની વિધિઓ કરવામાં આવે છે. સાથે સાથે અહીંયા જે ભૂતપ્રેત લાગ્યું હોય જેને વળગણ લાગ્યું હોય એની પણ અહીંયા પ્રક્રિયા કરવામાં આવે છે. સાથે સાથે અહીં હું તમને બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા પિતૃમોક્ષ માટે અને માતૃમોક્ષ માટે અનેક વિધિઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે પિતૃઓને મોક્ષ મળી રહે તેના પ્રયત્નો કરી રહેવામાં આવ્યા છે. વૈભવ રાઠોડ, કેટીવી ન્યૂઝ, અરવલ્લી. હા, હું મોડાસાથી આવું છું અને આજે કાર્તિકી પૂનમ છે, મોટો મહત્ત્વનો દિવસ છે આજે અને કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે આવ્યા છે અહીંયા અને હું દર પૂનમ ભરવા માટે પણ આવું છું અહીંયા અને ખૂબ જ મહત્ત્વનો દિવસ છે આજનો. અહીંયા કાળિયા ઠાકોરના દર્શન કરીને હું ધન્ય પ્રાપ્ત પામું છું. મારું નામ પટેલ મુકેશભાઈ હરિભાઈ પટેલ, ચિત્રોડ અનવતની છું. અમે દર પૂનમે શામળાજી દર્શન કરવાવીએ છીએ. આજે દેવ દિવાળીના લીધે પબ્લિક મહેરામણ ખૂબ છે. બધા શ્રદ્ધાળુઓ મન મૂકીને દર્શન કરવા આવે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે. જય દ્વારકાધીશ. મારું નામ પંડિત મહારાજ મોહનભાઈ પંડ્યા છે. અહીંયા કાર્તક સુદ પૂનમનો વર્ષોથી મેળો ભરાય છે. આદિને અનાદિથી વર્ષોથી મેળો ભરે છે. જેઓ નાગધરાના કુંડમાં લોકો કોઈ કાર્યસિદ્ધિ કોઈ પણ હોય, ભૂત હોય, પલિત હોય, કોઈ વરગણ હોય તો અહીંયા નાહી અને એને મોક્ષ પામીશું અને એમનું બધું દૂર કરીશું. અહીંયા કાર્તક સુદ પૂનમના મેળા માટે જે બ્રાહ્મણો સાથે અને બ્રાહ્મણ વિધિ જે ફૂલની સરાવવાની વિધિ એ પણ અહીંયા નાગના કુંડના પાસે થાય છે અને કાર્તક સુદ પૂનમનો મેળો બહુ મહત્ત્વ બહુ આગળના જિલ્લાઓ રાજ્યમાં અને પ્રખ્યાત ગુજરાત રાજ્યમાં શામળાજીનો મેળો કાર્તક સુદ પૂનમનો પ્રખ્યાત અને મહત્ત્વનો છે. હા, મારું નામ પ્રવીણ ચંદ્ર ડી ઉપાધ્યાય છે. હું મેઘરજ અરવલ્લી જિલ્લામાંથી આવું છું. આજે શામળાજી મંદિરની અંદર કાર્તક સુદ પૂનમનો મેળો છે અને આ દેવ દિવાળી છે તેથી ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરી હું ધન્યતા અનુભવું છું અને અહીં હજારો લોકો આવે છે અને તે પણ કાળિયા ઠાકોરના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. બોલો શામળિયા ભગવાન કી જય. વૈભવ રાઠોડ, કેટીવી ન્યૂઝ, અરવલ્લી.